TV9 ગુજરાતી ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડિયો ના નોટિફિકેશન તમને મળતા રહે। કેનાલો માં ઠેર ઠેર તિરાડ ઉગી ગયા છે, જાડી ઝાંખરા ગાબડા ને પગલે પાણીનો વેડફાટ। પાવી જેતપુર તાલુકાની સુખી સિંચાઈ યોજના ખેડૂતોને ખૂબ દુખી કરી રહી છે। અહીં તૂટેલી કેનાલોને પગલે પાણીનો થઈ રહ્યો છે મોટા પાયે વ્યય। ત્રણ તાલુકાના ખેડૂતો હાલ રવિ પાક માટે સિંચાઈ યોજનાનું પાણી મળે તેની કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે, પરંતુ કેનાલોની યોગ્ય જાળવણીના અભાવે પાણી ખેડૂતો સુધી પહોંચવાને બદલે રસ્તામાં જ વેડફાઈ રહ્યું છે। સિંચાઈના અર્થ માટે આપવામાં આવતું હોય પાણી, તો એ સિંચાઈ માટે પહોંચતું કેમ નથી? કોની નિષ્કાળજી છે? કેમ ખેડૂતોને આવી રીતે છેતરવામાં આવે છે? જો આવી રીતે ખેડૂતોને જો છેતરવામાં આવશે અને ખેડૂતો દિવસે દિવસે દેવાના ડુંગળો તરે દબાઈ જશે, ક્યારે ખેડૂત આર્થિક રીતે સરકાર જે ધારે છે એ રીતે ઊંચો આવવાનો નથી। સુખી સિંચાઈ યોજનાની તૂટેલી કેનાલોનું છેલ્લા 15 વર્ષથી સમારકામ કરાતું જ નથી। ચાલુ વર્ષે ઓછા વરસાદને પગલે પાણીની તંગી છે, ત્યારે તંત્ર ઝડપથી કેનાલોનું સમારકામ કરીને પાણીનો વેડફાટ અટકાવે તેવી ખેડૂતોની માંગ છે। મકબૂલ મંસૂરી સાથે બ્યુરો રિપોર્ટ, TV9 બોડેલી। TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।